नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण 6 ना छठा लेक्चर में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। लास्ट लेक्चर में आपने एक प्रश्न 5 मार्क नो शुरू करेल, आ चैप्टर नो त्रीजो प्रश्न आपने शुरू करेल। खूब महत्वनु अने रसपद चैप्टर एवं बजार अने एमा पण प्रश्न तो पूर्ण हरिखाई वाळो। लास्ट लेक्चर में प्रोफेसर लेफ्टविच की व्याख्या जोई अने त्यारबाद बे लक्षण जोयेला, एक हतुं असंख्य खरीदनारा अने असंख्य वेचनारा अने बीजुं हतुं समान गुणी वस्तुओ। बे लक्षण पूरा करेला, कुल 5 लक्षण मांथी 3 लक्षण आजे आपणे आ वीडियो लेक्चर में जोईशुं। 3 लक्षण तमारी सामे तैयार छे, ત્રણ જે સમજવાના છે, રેડ કલર થી લખેલા છે, એટલે આપ સૌને ખ્યાલ આવે। લાસ્ટ લેક્ચર માં આપણે 2 લક્ષણ સમજેલા, અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા। હવે આવે છે ત્રીજું લક્ષણ, પેઢીની મુક્ત અવરજવર। સ્વાભાવિક છે કે અહીંયા પૂર્ણ હરીફાઈ ચાલે છે, એટલે કે ઘણા બધા ખરીદનારા અને ઘણા બધા વેચનારા લોકો જોવા મળે છે। तो वेचनारा लोको घणा बधा छे, वेचनार व्यक्ति पेढ़ी लेने बैठी हशे, तो आवी कोई पण पेढ़ी पोतानो धंधो गमे त्यारे संकेली सके छे, एटले के पोताना धंधाने बंद करी अने बजारमांथी धंधो छोड़ीने जई सके छे, अने कोई पण नवी पेढ़ी बजारमां नवो धंधो शुरू करी सके छे। कारण शुं? तो के बजारनी अंदर हरीफाई छे। हरीफाई स्थिति में नवो धंधो शुरू करना व्यक्ति ने बाकी पेढ़ी वेलकम कर सके। आओ, कारण शू? तो के बधीज पेढ़ी ने एक सरखीज वस्तु वेचवानी छे, बधीज पेढ़ी एक ज प्रकार की वस्तु वेचे, बधी पेढ़ी पासे ग्राहकों सरखा छे। सरखा छे नो मतलब के ग्राहक मळवानी शक्यता सरखी छे, कई पेढ़ी माथी ग्राहक वस्तु नी खरीदी करशे ए फिक्स नथी। એટલે જ્યારે પણ પેઢીને અવરજવર એટલે કે નવો ધંધો, માનો કે કાપડ બજાર છે, તો કાપડ બજારમાં 25 પેઢી ધંધો કરી રહી છે, નવી એક 26મી પેઢીને ધંધામાં ઇન્વોલ્વ થવું છે, આવવું છે, અને કાપડનો એવો જ બિઝનેસ કરવો છે, તો સરળતાથી નવી પેઢી ધંધો શરૂ કરી શકશે, એટલે 26મી પેઢી આવીને ધંધો કરશે। આ પેલી કહેવત જેવું થાય, આવો ભાઈ હરખા આપણે બે સરખા, એટલે કે તું પણ બિઝનેસ કર, ધંધો કર, હું પણ ધંધો કરું, હું પણ બિઝનેસ કરું। કારણ કે બધાને મળતો પ્રોફિટ બહુ અલગ અલગ નહીં હોય, સરખો હશે, વેચાણ કિંમત સરખી હોવાને લીધે બધાના નફાની શક્યતા પણ સરખી હશે। એટલે અહીંયા પેઢીની મુક્ત અવરજવર થતી હશે, બરાબર। તો સ્વાભાવિક એટલે કહી શકાય કે ગમે તે પેઢી નવો ધંધો શરૂ કરી શકે। ફરી પાછું હું વ્યાખ્યામાં જઈશ, રિપીટ કરીશ કે જો મોટી એક જ પેઢી બજાર ઉપર પ્રભુત્વ ધરાવતી હોત તો નવી પેઢીને ધંધો શરૂ કરવા દેત નહીં, કારણ કે એનું બજારમાં વર્ચસ્વ સૌથી વધુ। એટલે અહીંયા તમને કીધું કે ગમે તે પેઢી નવો ધંધો શરૂ કરી શકે છે, એટલે કે બજારમાં આવી શકે છે, વેપાર કરી શકે છે, વેચાણ કરી શકે છે, આવક કમાઈ શકે, અને કોઈ પણ પેઢી ધંધો બંધ કરી એને એમ લાગે કે હવે આ ધંધાની અંદર કઈ રહ્યું નથી, અથવા તો આમાં પ્રોફિટ નફાનું પ્રમાણ બહુ ઓછું છે, નફામાં હવે એટલું બધું રહ્યું નથી, ગ્રાહકો બધા પેઢી વચ્ચે વેચાઈ જાય છે, તો નવી જૂની પેઢી ધંધો બંધ કરીને પરત પણ જઈ શકે, નવી એક પેઢી આવવાથી બાકીનાને કાંઈ એટલો બધો ફેર નહીં પડે, અને જૂની એક પેઢી ધંધો બંધ કરીને ચાલી જશે તો પણ બિઝનેસમાં બીજા લોકોને ફેર પડશે નહીં। એટલે અહીંયા પેઢીઓની મુક્ત અવરજવર હોય છે, કોઈ પેઢીને રોકી શકતું નથી ધંધો બંધ કરતા ધંધો શરૂ કરતા, એટલા માટે કીધું પેઢીની મુક્ત અવરજવર જોવા મળે છે। ત્યારબાદ એના પછી એ પૂછે બજાર અંગે સંપૂર્ણ જ્ઞાન। સ્વાભાવિક છે અહીંયા પૂર્ણ હરીફાઈ છે, એટલે વેપારી અને ગ્રાહક બંને બજાર વિશેનું સંપૂર્ણ જ્ઞાન છે। શા માટે? તો કે કોઈ પણ વસ્તુ તમે ને હું બજારમાં ખરીદવા જઈએ છીએ તો અત્યારના લેટેસ્ટ બજાર છે એ ખૂબ વિશાળ થઈ ચૂક્યા છે। તમે ને હું મોલમાં ખરીદવા જઈએ છીએ કે કોઈ જનરલ સ્ટોરમાંથી ખરીદી કરવા જઈએ છીએ, આપણે એની પ્રાઇસ જોઈએ છીએ, એનું વજન જોઈએ છીએ, એની ક્વોન્ટિટી જોઈએ છીએ, બરાબર છે, એની ક્વોલિટી જોઈએ છીએ, બધું તપાસીએ છીએ, પછી ઘણી વખતે ઘણા બહુ હોશિયાર ગ્રાહકો છે એની કમ્પેરિઝન ઓનલાઈન વસ્તુ સાથે પણ કરે છે,
कारण के जो वेपारी 500 रुपया की वस्तु ना आ ग्राहक ने 550 रुपया कहसे तो ग्राहक वस्तु लईने नथी आवतो, अने जो 500 रुपया की वस्तु ना ग्राहक एम कहसे का तो 500 नी वस्तु नथी आ वस्तु ना तो मात्र 400 रुपया ज आवे, 400 थी वधारे रुपयो एनो आवे, तो आवा ग्राहक ने वेपारी 400 रुपया में वस्तु वेची पण नथी करतो। कारण के वेपारी ने पण ज्ञान छे के बजार में आनी किंमत 500 रुपया छे, ग्राहक ने पण ज्ञान छे के बजार में आनी वधुमां वधु किंमत 500 रुपया छे, बराबर 450 में कदाच मळी जाय एवुं बनी शके छे, बराबर छे, पण एना 500 रुपया तो नथी ज के 550 रुपया नथी। अहींया ग्राहक ने जो वेपारी द्वारा वधु भाव कहेवामां आवशे तो वेपारी ग्राहक गुमावशे, ग्राहक ज्ञानी छे ए वस्तु नहीं, અને જો ગ્રાહક દ્વારા નીચી કિંમતે વસ્તુ વેપારી પાસેથી માંગવામાં આવશે તો વેપારી બુદ્ધિવિહીન નથી, એને પણ ભાન પડે છે, એ પણ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં છે, અસ્તિત્વ ધરાવે છે, તો એને પણ ખ્યાલ છે કે આ વસ્તુ 400 રૂપિયામાં તો ન જ આવે અને 500 રૂપિયા છે, કદાચ બહુ હરીફાઈને ધ્યાનમાં રાખી અને વેપારી 450 રૂપિયામાં વેચે તો વાત અલગ છે, બાકી એની 500 રૂપિયા જ કિંમત ગણાય। એટલે કે વધુ કિંમત ગ્રાહક પણ ચૂકવતો નથી અને ઓછી કિંમત વેપારી પણ લેતો નથી, કારણ કે બંને જ્ઞાની લોકો છે, બંનેને ખ્યાલ છે કે વસ્તુની ખરેખર કિંમત બજારમાં શું હોઈ શકે, એટલે કીધું બજાર અંગે સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે, બંને વ્યક્તિ જ્ઞાન ધરાવે, કારણ કે ઘણા બધા ખરીદનારા ઘણા બધા વેચનારા, એટલે બંનેને વસ્તુ અને બજારની સ્થિતિ બંનેથી વાકેફ હશે, માહિતગાર હશે, એટલે બેમાંથી એકય નીચી કિંમતે વસ્તુ આપવા કે ખરીદવા તૈયાર નહીં થાય। તો એ હતો ચોથો મુદ્દો, અસંખ્ય ખરીદનાર અને વેચનાર હોવા જોઈએ, સમાન ગુણી વસ્તુઓ પણ હોવી જોઈએ, ગમે તે પેઢી બજારની અંદર ધંધો શરૂ કરી શકે અને બંધ કરી શકે, મુક્ત અવર જવર હોવી જોઈએ, બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન વેપારી અને ગ્રાહક બંને પાસે હોવું જોઈએ તો એને પૂર્ણ હરીફાઈ કહેવાય, અને છેલ્લું લક્ષણ વાહન વ્યવહાર ખર્ચનો અભાવ। અહીંયા પૂર્ણ હરીફાઈ છે એટલે વાહન વ્યવહાર ખર્ચ સાવ નહિવત થતો છે, અને વાહન વ્યવહાર ખર્ચ નહિવત થતો હોવાને લીધે અહીંયા વાહન વ્યવહાર ખર્ચને ધ્યાનમાં લેવામાં આવતો નથી, એટલે વાહન વ્યવહાર ખર્ચનો પૂર્ણ હરીફાઈમાં અભાવ હોય છે, બરાબર, અને ક્યાંક તમને જોવા મળે તો કેમ જોવા મળે છે વાહન વ્યવહારનો ખર્ચ, તમે બજારની અંદરથી ઘણી બધી પ્રકારની વસ્તુ ખાદ્ય સામગ્રીની ખરીદી કરો છો, સપોઝ અમૂલ શોપ ઉપરથી તમે પાઉચ લીધું છે, દૂધનું પાઉચ, બટર મિલ્ક છાશનું પાઉચ, દહીંની સામાન્ય રીતે પાઉચ કે બીજી કોઈ પણ વસ્તુ દહીંની પેકેટમાં મળે છે, તો એ વેફર્સ, બિસ્કીટ, કોઈ નમકીન, કોઈ ચોકલેટ, આવું બધું તમે બજારની અંદરથી ખરીદો છો, તો ઘણી વખતે આ બધી વસ્તુ પૂર્ણ હરીફાઈમાં જ આવે, કારણ કે દૂધનું પાઉચ અમૂલ કંપની એક જ નથી વેચતી, બિસ્કીટ એક કંપની પાર્લે જી નથી વેચતું, બરાબર, ડેરી મિલ્ક એક જ ચોકલેટનું વેચાણ નથી કરતું, બજારમાં આ બધાની પૂર્ણ હરીફાઈની સ્થિતિ છે। અહીંયા વાહન વ્યવહાર ખર્ચને ધ્યાનમાં લેવામાં આવતો નથી, કારણ કે ઘણી બધી વસ્તુ મેન્યુફેક્ચરિંગ અમદાવાદમાં થતું હોય તો રાજકોટ સુધી પહોંચાડવાનું, ઘણી અમદાવાદની બાજુનું જ કોઈ નજીકનું સ્થળ હોય તો ત્યાં પહોંચાડવામાં આવતું હોય, ત્યાંનો ખર્ચ ઓછો થતો હોય, અમદાવાદથી રાજકોટનો ખર્ચ થોડો વધુ થતો હોય, રાજકોટ અથવા તો અમદાવાદથી પોરબંદરનો ખર્ચ એનાથી પણ વધુ થતો હોય, તો અમુક જગ્યાએ ખર્ચ વધુ થાય છે, અમુક જગ્યાએ ખર્ચ ઓછો થાય છે, એટલે કંપનીએ શું કરેલું હોય છે કે એવરેજ ખર્ચ ગણતરીમાં લઈ લીધો, કે ભાઈ એવરેજ 50 પૈસા ખર્ચ થાય છે તો 50 પૈસા ખર્ચ ઇન્ક્લુડ કરી દો ટ્રાન્સપોર્ટેશન, અને એની કિંમત નક્કી કરી નાખો, 4 રૂપિયાનો ખર્ચ પ્રોડક્ટનો થાય છે, 50 પૈસા વાહન વ્યવહારના ખર્ચના થાય છે, તો આપણે આ વસ્તુ 5 રૂપિયામાં વેચશું, વાત પતી ગઈ, પૂરું થઈ, બરાબર। પણ જો આવી પૂર્ણ હરીફાઈ કરતી પેઢીએ વધારે પડતી દૂર એટલે કે આઉટ ઓફ સ્ટેટ રાજ્યની બહાર વસ્તુ વેચવાની હોય તો ત્યાં વાહન વ્યવહારનો ખર્ચ વધી જતો હોય છે, એટલે ત્યાં એ લોકો ધ્યાનમાં લેતા હોય, પણ ગુજરાતની અંદર વાહન વ્યવહારનો ખર્ચ ધ્યાનમાં લેવાતો નથી પૂર્ણ હરીફાઈમાં ખાસ, એટલે પણ ત્યાં પૂર્ણ હરીફાઈ જોવા મળે છે, કારણ કે ઘણી વખતે વાહન વ્યવહારથી પણ ભાવ બદલાઈ જાય છે, વાહન વ્યવહારનો ખર્ચ થાય ને એટલે વસ્તુની કિંમતમાં વધારો થઈ જાય, હું જે તમને વાત કરતો હતો એ જ કરતો હતો કે ચોકલેટ કંપની છે, દૂધ અમૂલ કંપની છે, પાઉચ પેકિંગને લગતી વસ્તુ છે, નમકીનની છે,
બરાબર છે આવી કોઈ પણ પ્રોડક્ટ છે એમાં બે પ્રાઇસ ઘણી જગ્યાએ રાખેલી હોય ઇન ગુજરાત 5 રૂપિયા આઉટ ઓફ ગુજરાત 5.5 કે 6 રૂપિયા ત્યાં લોકો વાહન વ્યવહાર ખર્ચને ધ્યાનમાં લે છે કારણ કે ખર્ચ વધારે થાય છે અહીંયા એ લોકો વાહન વ્યવહાર ખર્ચને ધ્યાનમાં લેતા નથી ખર્ચ એવરેજ થાય છે એટલે પૂર્ણ હરીફાઈનું એક લક્ષણ એ પણ છે કે વાહન વ્યવહાર ખર્ચનો ત્યાં અભાવ જોવા મળે છે વાહન વ્યવહાર ખર્ચને ક્યાંય પણ ધ્યાનમાં લેવામાં આવતું નથી તો આવા કુલ 5 લક્ષણ અહીંયા પૂર્ણ થાય છે પ્રોફેસર પ્રસ્તાવના પ્રોફેસર લેફ્ટવિચની વ્યાખ્યા અને 5 લક્ષણ આશા રાખું છું અપેક્ષા રાખું છું કે આ વસ્તુ આ લક્ષણો આજના લેક્ચરના પણ આપ સૌને સમજાઈ ચૂક્યા હશે આપના પ્રશ્નો આવકાર્ય છે આ લેક્ચરને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ આવજો ગુડ બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતા